नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधाय? मजा में ने? विद्यार्थी मित्रों, आज आप धोरण एक में विषय पर्यावरण में एकम छो मजा पड़े तेमा भाग 18 में आप पाना नंबर 69 में आप शू करवानू छे तो टपका जोड़ो अने लखो। विद्यार्थी मित्रों, अँ मूड़ाक्षरो तमे जोई शको छो आपेला छे, પણ અહીંયા ઉપર જે મૂળાક્ષરો લખેલા છે તે ટપકાવાળા છે, તેને આપણે શું કરવાનું છે? આમ જોડવાના છે, એ બધા એ મૂળાક્ષરોને જોડવાના છે। તો પહેલો અક્ષર છે પ, તો બધા જેટલા ટપકાવાળા પ છે તેને જોડવાનો છે। એવી રીતે ડ ને પણ એવી રીતે ટપકા જોડવાના છે। ત્યારબાદ ત આવશે, એના પછી હણ, એના પછી ઈ, એના પછી આખો ઈ, ત્યારબાદ ફરીથી ઈ જ શબ્દ, ઈ જ મૂળાક્ષર તમારે અહીંયા ખાનામાં લખવાના છે। પહેલાં તો આપણે જોડી લીધા, હવે આ મૂળાક્ષર છે ઈ, જે ખાના ખાલી છે ત્યાં તમારે લખવાના છે। પ તો પ લખવાનો, ડ તો ડ લખવાનો, ત તો જેટલા ખાના ખાલી છે એટલા ખાનામાં ત લખવાનો, એવી રીતે હણાફે ણ લખવાનો, એવી રીતે ઈ, એવી રીતે આખો ઈ, આ તમારે લખવાનું રહેશે। હવે પાના નંબર 70માં જોઈએ તો વાંચો અને લખો। શબ્દ વાંચતું જવાનું છે અને નીચેના ખાનામાં એ જ શબ્દ તમારે લખતું જવાનું છે। જોઈએ તો બાગ લખેલ છે, તો આપણે અહીંયા લખવાનું બાગ, એવી રીતે બકરી, તો આપણે અહીંયા લખશું બકરી, એવી રીતે અહીંયા લખેલ છે નિસરણી, તો આપણે અહીંયા લખશું નિસરણી, એવી રીતે કીડી, તો આપણે લખશું કીડી, વાગતી, તો અહીંયા લખશું વાગતી, એવી રીતે કરવતી, તો લખશું આપણે કરવતી, સાડી, તો આપણે લખશું સાડી, ઉડતી, તો આપણે લખશું ઉડતી, દાતરડી, તો લખશું આપણે દાતરડી। હવે અહીંયા લખેલ છે વિદ્યાર્થી મિત્રો વાક્યો, વાક્યો વાંચતું જવાનું છે અને આ જે જગ્યા આપેલી છે ખાલી જગ્યા, એમાં ઈ વાક્ય લખવાનું છે। તો પહેલું વાક્ય છે, મનને મને કાકડી આપી, તો આપણે અહીંયા લખશું મને કાકડી આપી, એવી રીતે બીજું વાક્ય છે, તમારી સાડી સારી છે, તો આપણે લખશું તમારી સાડી સારી છે। હવે એવી રીતે રાજા કરતા મારી ગાડી સારી, તો આપણે લખશું રાજા કરતા મારી ગાડી સારી। તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે ચોપડીમાં પણ લખવાનું છે અને એક વખત તમારે તમારી પર્યાવરણની નોટબુકમાં પણ લખવાનું છે। આવજો વિદ્યાર્થી મિત્રો।